मजूरी करतो आ गरीब युवान करे छे अनोखी रीतनी सेवा। भावनगर जिलाना मोटा खोटोड़ा गामना रमेशभाई झुंझवाड़िया द्वारा छेला 1.5 वर्षथी सेवाकीय प्रवृत्ति करवामां आवे छे। आ युवान एवा छे के जे पोते भाड़ाना मकानमां पण रहीने गाम लोकोनी सेवा करी रह्या छे। भावनगर जिलो होय के अन्य जिलो कोई पण होय तोय पण तेओ आ सेवाकीय प्रवृत्ति करी रह्या छे। हालमां तेओनी उमर 31 वर्षनी छे। रमेशभाई पोते 4000 रुपया जेटलुं भाड़ू भरीने भाड़ाना मकानमां रहीने पण आ व्यक्ति ने परिवारमां बे छोकरा अने तेओना धर्मपत्नी साथे रहे छे। પોતાના મા બાપ પણ અલગ રહે છે અને આ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની જમીન કે જાયદાદ નથી। આ વ્યક્તિ દ્વારા મામલતદાર કચેરીનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય અથવા ગામના સરપંચનું કામ હોય તોય આ વ્યક્તિ અનોખી રીતના સેવા કરી અને પોતાની ફરજ બજાવી રહ્યા છે। જ્યારે રમેશભાઈ ઝેંઝવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તેઓને સહાય મળતી હોય તો તેઓને નિઃશુલ્ક પોતે આ વ્યક્તિની વારે આવીને નિઃશુલ્ક કામ કરી રહ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિઓ પાસેથી આ કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધો નથી અને હાલમાં પણ પોતે આ વ્યક્તિ નિઃશુલ્ક કામ કરી રહ્યા છે। મારું નામ છે ઝીંઝવાડિયા રમેશ મગનભાઈ, હું મોટા કુટોડા ગામે રહું છું, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અમે સહપરિવાર સાથે રહીએ છીએ અને મજૂરી કામ કરી અને 20 વર્ષ એક સેવાકીય પ્રવૃત્તિ કરું છું। છેલ્લા 1-1.5 વર્ષમાં ઘણા બધા એવા અમે કામો કર્યા છે લોકોના સહકારથી, કે એ કામથી લોકોને પણ ઘણો બધો લાભ થયેલો છે। અત્યારે ભાડે રહેવા છતાં મને પોતાને કેવો અનુભવ થયો કે જ્યારે હું પોતે મારા રેશન કાર્ડમાં અનાજ લેવા ગયો ત્યારે મને ઘણી બધી એમાં મુશ્કેલી વેઠવી પડી હતી। ત્યારે મને કેવો નક્કી થયું કે ખરેખર આપણે જાગૃત હોવા છતાં એટલા હેરાન થઈ છીએ તો સેવાડાના ગામડાની અંદર જે લોકો રહે છે, મજૂરી કરે છે, અશિક્ષિત છે, એ લોકો સરકારી કચેરીમાં કેટલી મુશ્કેલી વેઠતા છે, જેને લઈને હું મજૂરી કામ જ કરું છું। પણ મજૂરી કામ અત્યારે મેં 1 વર્ષ દિવસતા છોડી અને સેવાકીય પ્રવૃત્તિ જે કરું છું એમાં મને ઘણા બધા લોકો વારે એવો અનુભવ થયો છે કે ભાઈ ખરેખર લોકો બધા હેરાન થાય છે। ઘણા બધા આવા કામો કર્યા હશે કે તો અત્યારે આપણે બહુ મને વ્યક્તિગત વિગતવાર તો હું કહી શકું તેમ નથી, પણ કોઈ પણ વ્યક્તિનો ગામના દરેક સમાજના લોકો હોય કે અન્ય કોઈ ગામમાંથી કોઈ પણ જિલ્લામાંથી કોઈનો ફોન આવે ને મને જે વસ્તુ ખ્યાલ છે એ પ્રમાણે મને માર્ગદર્શન આપી એનું બેઠા બેઠા કામ થાય છે। તળાજા પાસેનું એક ગામ છે, એ ગામની અંદર કોઈ વિકલાંગ વ્યક્તિનો મારામાં ફોન આવ્યો હતો કે રમેશભાઈ મારા રેશન કાર્ડમાં મને અનાજ મળતું નથી, ભાઈ મેં તમારો વોટ્સઅપમાં નંબર જોયો છે, જો આપ મને કાંઈ મદદ કરો તો મારે મારા પરિવારનું ગુજરાન ચાલે। તો ગુજરાતની અંદર 75,500 રેશનિંગ ડીલરશોપ આવેલા છે, જેની અંદર કોણ ક્યાં ગામમાં ક્યાં જિલ્લામાં કાળો બજાર કરી અને લોકોનું જે અનાજ છે હગે વગે કરે છે એના ઓનલાઈન ડેટા મારી પાસે છે। હું માત્ર 7 ધોરણ જ અભ્યાસ કરેલો છું, મને બહુ નોલેજ નથી એટલું બધું કોઈ, પણ મને જે ખ્યાલ છે એ પ્રમાણે એ લોકોને મેં ઓનલાઈન રેશન કાર્ડ જોઈ અને એ તળાજા બાજુનું ગામ છે એ ગામના વિકલાંગ વ્યક્તિને મેં એનાથી સ્ક્રીનશોટ મોકલ્યો અને એને મેં કીધું કે તમારી જે રેશનિંગ શોપ આવેલી છે ન્યા જઈને એમ કહેજો કે આ પ્રમાણે મને મળવા પાત્ર છે તો તમે આપો। એ લોકોએ ન્યા જઈને દેખાડ્યું એટલે ખરેખર જે રેશનિંગ માલિક હતો એણે એમ કીધું કે હા ભાઈ આ તમારું મળવા પાત્ર છે। આજની તારીખમાં એ વિકલાંગ વ્યક્તિનો હારા હમાસર માટે મારામાં ફોન આવે છે દર અઠવાડિયે। જે લોકો આરે તાલુકા લેવલના કામ હોય, જિલ્લા લેવલના કામ હોય કે જે કોઈ પણ કામ હોય સરકારી ક્ષેત્રે જે લોકોને આરે હું જાઉં છું, તેમાં પણ મારા પોતાના સહકર છે હું તેની સાથે જાઉં છું। અમારા ગામની અંદર મનસુખભાઈ વાલજીભાઈ ચાવડા કરીને વ્યક્તિ છે, એમને પંડિત દીનદયાળ આવાસ યોજના અંદર ફોર્મ ભરેલું, જેમનું ફોર્મ નામંજૂર કરવામાં આવેલ, જેને મંજૂર કરાવવા માટે મેં પોતાએ તેમની સાથે 2-3 ટકા ભાવનગર બહુમાળી ભવન ખાતે ટકા ખાધેલા, તેમ છતાં તેની પાસેથી મેં કોઈ પણ એક પ્રકારનો રૂપિયો મારા ખર્ચાનો લીધેલ નથી। હું જે કાંઈ કમાઉં છું જેમાંથી 100 રૂપિયા કમાણો હોય
तो समाज सेवा पाछळ 30-35 रुपया खर्चो हूँ समाज सेवा माटे वापरू छूँ।